નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ. રાજ્યભરમાં વરસાદની ધમાકેદાર પેટી. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પાણી ફરી વળ્યું છે, જેમાં સાબરકાંઠા, ભરૂચ, અમરેલી અને વલસાડમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે. તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. સાબરકાંઠામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે. ભરૂચ જિલ્લામાં ધીમી ધારે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. અમરેલીના વડિયામાં મોડી રાત્રે ભારે વરસાદ ખાબક્યો છે. વલસાડની ઓરંગા નદીમાં પાણી ઓસરવાની શરૂઆત થઈ ગઈ છે અને આ સાથે જ ઓરંગા નદી પોતાની ભયજનક સપાટીથી નીચે આવી છે. વલસાડને ગમરોડિયા બાદ ઓરંગા હવે શાંત થઈ રહી છે. પૂરના પાણી ઓસર્યા બાદ ઠેર ઠેર તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે. ઓરંગા નદીના કલાસ રોડ પર આવેલ પુલનું ધોવાણ થયું અને મસમોટા ખાડા પડ્યા છે. માટે સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા પુલને બંધ રાખવામાં આવ્યો છે. શહેરના 40 ગામથી જોડતો આ પુલ જર્જરિત બન્યો છે. તાત્કાલિક બ્રિજનું સમારકામ થાય તેવી સ્થાનિકોની માંગ છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઓરંગાએ પોતાની સપાટી વટાવી હતી, પરંતુ વલસાડવાસીઓ માટે હાલ રાહતનો સમાચાર કહી શકાશે. કારણ કે જે રીતે ઓરંગાની અંદર જે પાણી છે તે હાલ વિસરી રહ્યા છે, પરંતુ વિસર્યા બે આ ચોક્કસથી જતા બતાવી શકીશ કે આ હાલ જે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે, વલસાડ ખેરગામને જોડતો કૈલાસ રોડનો જે બ્રિજ કહેવાય છે તે હાલ ઉપરથી પોપડા પડી ચૂક્યા છે. આપ જોઈ શકો છો જે પ્રમાણે રસ્તાની જે હાલત છે તે હાલત આ પ્રકારની થઈ ચૂકી છે. ડામર બધા ઉખડી ગયા છે અને રસ્તો તો હાલ બંધ જ છે. વલસાડની અંદર સતત બે દિવસથી ભારે વરસાદના કારણે ઠેર ઠેર જગ્યા પર તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. વલસાડને જોડતો જે બ્રિજ છે, એકમાત્ર બ્રિજ જે 40 ગામોને જોડતો જે બ્રિજ છે તે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. કારણ કે અહીં જે રસ્તો છે તે રસ્તો નહીં પરંતુ ફક્ત ને ફક્ત પોપડા દેખાઈ રહ્યા છે. આપને સીધા દ્રશ્યો બતાવીશ અહીં કે આ વલસાડનો ઓરંગા નદીનો બ્રિજ છે. અહીં પોલીસ જવાન પણ તૈનાત કરી ચૂક્યા છે. ત્યારે વલસાડના જે સ્થાનિક લોકો છે, જે અહીંના રાહદારીઓ છે, તેમની સાથે સીધો વાત કરવાનો પ્રયાસ કરીશું. ગઈકાલથી બંધ છે ને હમણાં ગઈ રાતથી આ પુલ ડૂબી ગયેલો હતો બ્રિજ. તો આ બ્રિજમાં ખાડા ટેકા બી રેટા જ છે. તો એ બ્રિજને ઊંચો બનાવવાની અમારી એક માંગ છે. અમને બહુ તકલીફ પડશે. જ્યાં 40 ગામ આ બ્રિજ પરથી અવર જવર કરતા હોય છે. કાયમની સમસ્યા છે. જે અહીં બાજુમાં રહેતા જે સ્થાનિક છે તેમની સાથે બી વાત કરીશ. અંકલ શું નામ છે પહેલા તો? હા, કરશનભાઈ મારું નામ છે અને રહેવાનું કૈલાસ રોડ ભાઠા ફળિયા. અને આ રોડનો માહોલ એવું છે, કાલ રાત્રેથી પાણી આવી ગયું તો અમારે ઘર બહાર મૂકીને ભાગી છૂટવા પડ્યું અમને. અને કપડાં પણ લેવા સુધા રહ્યા શક્યા નહીં અને એવા ભાગી ગયા, ગુંડલાવ જઈને ઊભા રહી ગયા. તો હજુ સુધી અમે ત્યાં ઉભેલા અને આ રસ્તો એકદમ ખરાબ થઈ ગયો છે. ખેડગામ રોડ, કૈલાસ રોડ આ એકદમ હાલે એવું નથી, ખાડે ખાડા પડી જાય. આ રોડ ઊંચો થવો જોઈએ. ઘરની પરિસ્થિતિ કેવી છે? ઘરની પરિસ્થિતિમાં ઘરની અંદર એક ઠામડું રહ્યું નથી, અમારું ગોદડું રહ્યું નથી. આવું આ ચડી પર છે, જો અત્યારે ચડી પર થઈ ગયા એવું અમારું પરિસ્થિતિ છે. બહુ અમારી હાલત ખરાબ થઈ ગઈ છે. અતિભારે વરસાદના કારણે ઠેર ઠેર જગ્યા ઉપર હાલ તો તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે હાલ વલસાડવાસીઓ માટે ચોક્કસથી કહી શકાશે કે ઓરંગા જે નદીનો જે સપાટી જે ભયજનક સપાટીથી વહી ચૂકી છે, ત્યારે ઓરંગાના નીર છે તે હાલ ચોક્કસથી પાણી ઓછા થઈ રહ્યા છે. મયુર જોશી, મતલબ ન્યૂઝ, વલસાડ. વલસાડમાં ભારે વરસાદને પગલે ઓરંગા નદીમાં પૂર આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઓરંગા નદીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારના લોકો આખી રાત જાગવા મજબૂર થયા હતા. અનેક સોસાયટીઓમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસતા લોકોએ રાતભર ઉજાગરા કર્યા હતા. ત્યારે ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિક વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. તેમજ જિલ્લામાં હજી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સતત ચાર દિવસથી વલસાડ જિલ્લાની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે અને મોડી રાતથી વલસાડવાસીઓ છે તે પ્રમાણે જે વલસાડવાસીઓ છે તેમણે પૂરી રાત છે ત્યાં રીતે પાણીમાં વિતાવવાની નોબત આવી છે. વલસાડના બરુડિયાવાડ હોય, કાશ્મીરનગર હોય કે તમામે તમામ જે નીચાણવાળા વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા હજી પણ યથાવત છે. ઓરંગાએ હજી પણ જે પોતાની ભયજનક સપાટી છે તે વટાવી ચૂકી છે અને ઓરંગાના કારણે જે ઓરંગાના જે પાણી છે વલસાડ શહેરની અંદર હાલ પ્રવેશ ચૂક્યા છે. મોડી રાતથી હજુ સુધી વલસાડના હાલર વિસ્તાર હોય, તિથલોડ વિસ્તાર હોય કે તમામે તમામ વિસ્તારની અંદર મોડી રાતથી પણ સમસ્યા હજી યથાવત છે. ત્યારે વલસાડવાસીઓ પાસે પૂછવાનો પ્રયાસ કરીશ, કાકા કેવા પ્રકારની પરિસ્થિતિ હાલ? હાલમાં પાણી ફરીથી વધી રહ્યા છે અને ગઈકાલે તો ગઈ રાતનો ઉજાગરો હતો અને બધું સાફ સફાઈ કરીને ચોખ્ખું કર્યું ને હાલમાં પાછા પાણી વધી રહેલા છે અને બધા વાહનો અને લોકોને સલામત સ્થળે બધાને ખસેડવામાં આવેલા છે. આખી રાત લોકોના ઉજાગરા થયા છે. વલસાડની અંદર એનડીઆરએફ તેમજ તંત્ર છે તે સતર્ક જોવા મળ્યું છે. એનડીઆરએફની ટીમ દ્વારા 9 લોકોના રેસ્ક્યુ કરીને સેન્ટ્રલ હોમની અંદર મૂકવામાં આવ્યા છે. ત્યારે વલસાડની અંદર હજી પણ ઓરંગા ભયજનક સપાટી ઉપર હાલ વહી રહી છે. મયુર જોશી, મતલબ વિરુસ, વલસાડ. નવસારીમાં પૂરથી જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે. ત્યારે બીલીમોરામાં 40% જેટલા વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ સાથે જ ઘોઘા ગામ 2 દિવસથી સંપર્ક વિહોણું બન્યું હતું. ત્યારે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ ટ્રેક્ટર ઉપર સવાર થઈને અસરગ્રસ્ત ગામની મુલાકાતે પહોંચ્યા હતા. ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે બિલીમોરા ખાતે જે આવેલું છે ધોલ ગામ છે, ધોલ ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. ત્યારે અહીંના જે ધારાસભ્ય અને માજી કેબિનેટ મંત્રી નરેશ પટેલ ટ્રેક્ટરમાં સવાર થઈને ગામના લોકોની મુલાકાત માટે પહોંચી રહ્યા છે, ત્યારે આપણી સાથે સીધા જોડાયા છે. સાહેબ, ટ્રેક્ટરમાં સવાર થઈને લોકોને મળવા માટે જઈ રહ્યા છે, શું કહેશો? પાણીમાં વધુ પડતો કરંટ હોવાના કારણે બોટમાં પણ આપણે જઈ શકીએ એવી સ્થિતિની હતી, પણ થોડો ઉપરથી ભાગ એવો હતો કે ટ્રેક્ટરથી જઈ શકાય. આ ગોલ ગામ સંપર્ક વિહોણું છે 2 દિવસથી, ત્યાંની સ્થિતિની જાણકારી મેળવવા માટે જ અમે અમારા સનમભાઈ, શાંતિલાલ, કમલેશભાઈ બધા લોકો ત્યાં જઈ રહ્યા છે. 1000થી પણ વધારે વસ્તી છે ત્યાં. કોઈક જરૂરિયાત ઊભી થાય તો ચોક્કસ જાણકારી મેળવીને ત્યાં પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીશું. આમ તો લોકો ખૂબ સમજુ અને સાહસી છે, એના કારણે વર્ષોથી આ તકલીફ ઊભી થાય છે ખરી, પણ તેમ છતાં એ લોકો અમારો સપોર્ટ, તંત્રનો સપોર્ટના કારણે એ લોકોમાં કોઈ નારાજગી પણ રહેતી નથી. એ જ રીતે આ વર્ષે પણ અમે આ લોકોને અત્યારે મળવા જઈ રહ્યા છીએ. જી સાહેબ, તમે પણ એક સાહસ કરીને ટ્રેક્ટરમાં મળવા માટે જઈ રહ્યા છો, શું કહેશો આ બાબત? સાહસ કરતાં બી જવાબદારી બને છે. 1000થી પણ વધારે લોકો છે અને જ્યારે સંપર્ક વિહોણા થતા હોય ત્યારે સ્વાભાવિક છે કે લોકોને મળીએ તો આપણાપણાનો ભાવ પેદા થાય છે ને, એટલા માટે અમે મળીએ છીએ. આપણી સાથે અહીંના એક આગેવાન પણ જોડાયા છે, સનમ પટેલ, જેમની સાથે વાતચીત કરવાનું. સનમભાઈ, 2 દિવસથી ગામ વિહોણું છે, સંપર્ક શું કહેવા માંગો છો? લોકો સાથે વાત કરી રહી, લોકો સાથે સતત સંપર્કમાં છીએ, એમ તો વર્ષોથી અનુભવ છે અહીંયા, એટલા માટે લોકો પહેલેથી જ જાગૃત હોય છે અને જમવાની આટી બધી વ્યવસ્થા કરી દેતા હોય છે અને ઘરથી બહાર નીકળતા નથી. ઉલટાના અહીંના ગોલગામના યુવાનો સાહસ કરીને બીજા ગામના લોકોને પણ બચાવવાનો પ્રયાસ કરે છે, કારણ કે અહીં બધા ટરવૈયા ખૂબ સારા હોય છે અને તંત્ર હોય કે નરેશભાઈ હોય, શાંતિલાલભાઈ હોય, ખૂબ અહીં જાગૃત હોઈએ છીએ અને સતત સંપર્કમાં રહીએ છીએ કે ઇમરજન્સી કોઈ ઊભી થાય તો અમારે તાત્કાલિક એમને મદદની જરૂર આપી શકીએ. અહીંના સનમ પટેલ અને જે ધારાસભ્ય નરેશ પટેલ છે તેમનું કહેવું છે કે ગામના સતત સંપર્કમાં છે, 1000થી પણ લોકોની અહીં જે વસ્તી છે ત્યારે તેઓને જમવાની તમામ જે સુવિધાઓ છે સુવિધાઓ અહીં પૂરી પાડવામાં આવે છે. હાલ જે તે હાલ છે 2 દિવસથી સંપર્ક વિહોણું જે ગામ બન્યું છે ધોલ, ત્યારે લોકોમાં આવા અવર જવર માટે પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાની આ હાલત જોવા મળી રહી છે. ત્યારે જનજીવન પણ પ્રભાવિત બન્યું હતું. હાલ વરસાદ વિરામ લીધો છે ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ઋષ્યંસર મંતવ્ય ન્યૂઝ, નવસારી. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ અનુસાર ખેડા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, બનાસકાંઠા, સુરત, સાબરકાંઠા, ડાંગ અને તાપીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ભાવનગર, દ્વારકા, કચ્છ, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે.
તેમજ વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે જ આજે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. બારમી ઓર સાતમે ઓરેન્જ એલર્ટ જારી હૈ. ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, સુરત, તાપી, દમણ ઓર દાદરા નગર હવેલી ઓર જહાં પર હેવી રેનફોલ કી વાર્નિંગ હૈ વો ડિસ્ટ્રિક્ટ હૈ પાટન, મહેસાના, ગાંધીનગર, અરાવલી, ખેડા, અહમદાબાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ ઓર ડાંગ ડિસ્ટ્રિક્ટ શામિલ હૈ જહાં પર હેવી રેનફોલ કી વાર્નિંગ ઓર સાતમી યેલો એલર્ટ જારી હૈ. અમદાવાદમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ યુનિવર્સિટી ખાતે ફી વધારાને લઈને વિરોધ કર્યો. યુનિવર્સિટી ખાતે બીકોમ, બીબીએસ સહિતના કોર્સની ફી વધારો કરતા હોબાળો મચાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ જોડાયા હતા. યુનિવર્સિટી પર મેડિકલ કોલેજ કરતા વધુ ફી વસૂલવાના આક્ષેપ લગાવાયા છે. જો કે ગત સપ્તાહે 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, ત્યારે હજી પણ ફી ઘટાડા અંગે વિચારણા ન થતા વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદ યુનિવર્સિટી ફરીથી એકવાર વિવાદમાં આવી છે. અમદાવાદ યુનિવર્સિટીમાં ફરીથી એકવાર એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા ફી વધારાને લઈને ફરીથી એકવાર હોબાળો મચાવવામાં આવી રહ્યો છે. જો વાત કરવામાં આવે તો અમદાવાદ યુનિવર્સિટીમાં જે વાત કરવામાં આવે છે કે બેફામ રીતે જે ફી વસૂલી કરવામાં આવે છે, તેના કારણે થઈને એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેઓ જે છે તે અત્યારે હાલ હોબાળો મચાવી રહ્યા છે. બીએમાં જો વાત કરવામાં આવે તો 4,60,000 જેટલી ફી જે છે તે એનએસયુઆઈમાં વસૂલવામાં આવે છે. ત્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓ જોડે વાત કરીશું. ફરીથી એકવાર હોબાળો મચાવી રહ્યા છે. અગાઉ પણ આપે હોબાળો મચાવ્યો હતો, ફી વધારો હજુ પણ આ લોકોએ પાછો ખેંચ્યો નથી, શું કહેવું? જે ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક એમાં સરકારના મળતિયાઓનો ભાગ લાગી રહ્યો છે. 4,00,000 રૂપિયા બીકોમની ફી હોય છતાં અહીંયા કોઈ પણ પ્રકાર ફી ઘટાડો કરવામાં આવતો નથી. આવી ફી કોઈ કોલેજમાં હોતી નથી. છેવાડાના ગામનો વિદ્યાર્થી અહીંયા ભણવા માંગતો હોય તો કઈ રીતે ભણશે, એ સૌથી મોટો પ્રશ્ન છે. અર્જભાઈ, તમારી જોડે વાત કરીશું. મેડિકલ કોલેજો કરતાં પણ વધારે મોંઘી ફી વસૂલે છે અમદાવાદ યુનિવર્સિટી, આપનું શું કહેવું? ભારતની સૌથી મોટામાં મોટી ઇન્સ્ટિટ્યૂટ જેટલી ફી નથી વસૂલી રહી, એના કરતાં વધુ જે 3 વર્ષમાં વિદ્યાર્થીઓ ફી પે કરતા હોય છે, જે 1 વર્ષમાં ફી કરવામાં આવી છે. 1 વર્ષની 4,50,000 થી 5 લાખ રૂપિયા ફી, એક્ટિવિટી ફી અલગ, CWC ફી અલગ, એડમિશન ફી અલગ, ડિપોઝિટ અલગ, લાઇબ્રેરી ફી અલગ, યુથ વેલફેર ફી અલગ, આટલી બધી અલગ અલગ ફી કરીને IIM, IIT, IHM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ, દરેક કોઈ પણ મોટામાં મોટી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીની ફી આટલી નથી જેટલી આ લઈ રહી છે. અમારી માંગણી એક જ છે, FRCના નિયમ પ્રમાણે એની ફી લેવામાં આવે. બાજુની યુનિવર્સિટી છે ગુજરાત યુનિવર્સિટી, જે પ્રમાણે હર્ષભાઈએ જણાવ્યું કે જે પ્રમાણે ખાનગી યુનિવર્સિટીઓ જે છે તે બેફામ રીતે વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી રહી છે. બીએ અને બીકોમના જે કોર્સ હોય છે તેમાં જે નોર્મલ સરકારી યુનિવર્સિટી કરતાં ખાનગી યુનિવર્સિટીની વાત કરીએ તો 4,50,000 થી પણ વધારે ફી જ્યારે ઉઘરાવવામાં આવતી હોય છે, ત્યારે આ પ્રકારનું જે ખાનગીકરણ થઈ રહ્યું છે, શિક્ષણમાં જે વેપારીકરણ થઈ રહ્યું છે તેને લઈને અત્યારે હાલ એનએસયુઆઈ જે છે તે વિરોધ પ્રદર્શન કરી રહી છે. અમદાવાદ યુનિવર્સિટીમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યા બાદ અત્યારે હાલ જે છે તે પોલીસ દ્વારા એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો કે પોલીસ દ્વારા અત્યારે હાલ એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તે લોકોને એક બાદ એક અત્યારે હાલ તેમની અટકાયત કરવામાં આવી રહી છે અને તેમને પકડીને લઈ જવામાં આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે અત્યારે હાલ જે ખાનગી યુનિવર્સિટીમાં ફી ખૂબ જ વધારે હોય છે, અમદાવાદ યુનિવર્સિટીની જો વાત કરવામાં આવે તો અમદાવાદ યુનિવર્સિટીમાં જે પ્રમાણે બીએ અને બીકોમની જે સૌથી વધારે ફી જે છે તેને લઈને એનએસયુઆઈના કાર્યકર્તાઓ અગાઉ પણ અલ્ટિમેટમ આપ્યું હતું આ યુનિવર્સિટીને અને ફરી એકવાર આજે પણ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આપ જોઈ શકો છો કે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ જે છે જેમણે અહીંયા અમદાવાદ યુનિવર્સિટી ખાતે હોબાળો મચાવ્યો તો ત્યારબાદ અત્યારે હાલ એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેમની જે છે તે અટકાયત કરવામાં આવી રહી છે. મેડિકલ કોલેજ કરતાં પણ વધારે આ જે યુનિવર્સિટી છે ત્યાં ફી વસૂલવામાં આવી રહી છે. જો ત્યારે વાત કરવામાં આવે તો બીએ હોય, બીકોમ હોય કે પછી સાયન્સનો કોઈ પણ કોર્સ હોય તેમાં પણ સૌથી વધારે ફી જે છે વસૂલવામાં આવે છે. 4,60,000 કરતાં પણ વધારે જે ફી ઉઘરાવવામાં આવી રહી છે ત્યારે તાત્કાલિક ધોરણે આ ફી છે તે ઓછી કરવામાં આવે, તેમાં ઘટાડો કરવામાં આવે. ત્યારે જો વાત કરવામાં આવે તો એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ફરી એકવાર જે છે ઉગ્ર આંદોલન આજે કર્યું હતું. અગાઉ પણ 3-4 દિવસ પહેલાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ અમદાવાદ યુનિવર્સિટીને 3-4 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું કે તાત્કાલિક ધોરણે જે ફી વધારે છે તેને ઘટાડવામાં આવે. નોર્મલ યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો
જે પ્રમાણે સરકારી યુનિવર્સિટીમાં જે 10-15 હજારમાં જે બીએના કોર્સ થતા હોય છે, એ જ કોર્સ અહીંયા જે ખાનગી યુનિવર્સિટી હોય છે ત્યાં ગાડી લાખોમાં થતા હોય છે, જેમાં 4.5 લાખ રૂપિયા ફી બીએની અમદાવાદ યુનિવર્સિટી જ્યારે ઉઘરાઈ રહી છે ત્યારે તાત્કાલિક ધોરણે આ ફી વધારો જે છે તે ઓછો કરવામાં આવે અને એફઆરસી કમિટીની કમિટી પ્રમાણેનો જે ચાર્જ હોય છે તે પ્રમાણે જ વિદ્યાર્થીઓ જોડેથી આ ફી જે છે તે વસૂલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કેમેરા પર્સન ઓમ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગાંધીનગર રામકથા મેદાનમાં ફોરેસ્ટ ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવ્યું. ફોરેસ્ટ ઉમેદવારોએ ફોરેસ્ટ પરીક્ષાની વિસંગતતા દૂર કરવા આંદોલન કર્યું, જેમાં રામ મેદાન ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારોએ ફોરેસ્ટ પરીક્ષામાં વિદ્યાર્થીઓને ન્યાય આપવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવાની પણ માંગ કરી હતી. ત્યારે ઉમેદવારોના ઉગ્ર વિરોધથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ગાંધીનગર નગરપાલિકાના વોર્ડ નંબર 3ની બેઠકને લઈ કોંગ્રેસ પાર્ટીએ ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ગાંધીનગર નગરપાલિકાના વોર્ડ નંબર 3ની અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત બેઠક પર ચૂંટણીને લઈ રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે આરોપ લગાવતા કહ્યું કે નગરપાલિકાના વોર્ડ નંબર 3ની બેઠકના ભાજપ તરફી ઉમેદવાર અનુસૂચિત જનજાતિના ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરીને ચૂંટણી જીત્યા હતા. કોંગ્રેસે આ મામલે યોગ્ય તપાસ અને મેન્ડેટ આપનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. આ અંગેની વ્યાપક રજૂઆત પણ અમારા મેહુલભાઈએ કરી. સાચા આદિવાસી અધિકાર માટે લડતા કર્મશીલોએ પણ બધા સરકારમાં રજૂઆત કરી. ચૂંટણીમાં ભાઈ કોર્પોરેટર બની ગયા ભાજપના સિમ્બોલ ઉપર. આ લાંબી રજૂઆત પછી અમારા મેહુલભાઈએ વ્યાપક પ્રમાણમાં એની અંગેની આરટીઆઈ કરી. માહિતી નહોતી આપવામાં આવતી એટલે એક જગ્યાએ કરી આરટીઆઈ, માહિતીનું આપી. થર્ડ પાર્ટી કહેવામાં આવી એ પોતે ઉમેદવાર જેના હક ઉપર તડાપ લાગે છે. સરકાર ન્યાય અપાવવાના બદલે માહિતી છુપાવવાનો વારંવાર પ્રયત્ન કર્યો. સાબરકાંઠાના હિંમતનગરમાં યુવકનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. સાબરકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. હિંમતનગરમાં યુવકનું મોત થયું છે. કેવન ગામમાં કરંટ લાગતા યુવકનું મોત નિપજ્યું છે. પાણીની મોટર ચાલુ કરવા જતા યુવકને કરંટ લાગ્યો હતો, જેના કારણે યુવકનું મોત થયું છે. ત્યારે યુવકને કરંટ લાગતા ઘટના સ્થળે જ યુવકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું. મૃતક યુવકને સિવિલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો. સાબરકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. વડોદરાના સાવલીમાં ગેસનો બાટલો ફાટ્યો હોવાની ઘટના સામે આવી છે. વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે. વડોદરાના સાવલીમાં ગેસનો બાટલો ફાટ્યો છે. રાધેશ્યામ સોસાયટીમાં આ ગેસનો બાટલો ફાટ્યો હોવાની ઘટના ઘટી છે. ત્યારે અચાનક ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગી હતી. સળગતો સિલિન્ડર બાલ્કનીમાં મૂકતા દુર્ઘટના ટળી હતી. ત્યારે ગેસનો બાટલો ફાટતા એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા પણ પહોંચી હતી. વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે. વડોદરાના સાવલીમાં ગેસનો બાટલો ફાટ્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે રાધેશ્યામ સોસાયટીમાં ગેસનો બાટલો ફાટ્યો હોવાની ઘટના બની. ત્યારે અચાનક ગેસ સિલિન્ડર લીકેજ થવાને કારણે આગ લાગી હતી. વડોદરાના સાવલીમાં ગેસનો બાટલો ફાટ્યો છે. ત્યારે ગેસનો બાટલો ફાટતા એક વિદ્યાર્થીને
સામાન્ય ઈજા પહોંચી હતી. રાધેશ્યામ સોસાયટીમાં અગેસનો બાટલો ફાટ્યો હોવાની ઘટના સામે આવી છે. ઘર ભાડે રાખી રહેતા વિદ્યાર્થીઓના ઘરમાં જ બાટલો ફાટ્યો હતો. અચાનક ગેસ સિલિન્ડર લીકેજ થવાને કારણે આગ લાગવાની આ ઘટના ઘટી. ત્યારે સળગતો સિલિન્ડર બાલ્કનીમાં મૂકતા દુર્ઘટના ટળી હતી. આ સાથે જ એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા પણ પહોંચી. એચ ટાટના શિક્ષકોના અભિવાદન સમારંભમાં શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. શિક્ષકોને લઈ શિક્ષણ મંત્રી ખૂબે ડિંડોળનું નિવેદન સામે આવ્યું છે. એક બે શિક્ષકોના કારણે સમાજ બદનામ થઈ રહ્યું હોવાનું શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું છે. જેમનાથી બદનામ થાય છે તેમનું કંઈક કરીશું તે પ્રકારનું શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું છે. 500 રૂપિયા માટે 5 લાખ ચૂકવી લડે છે કેસ તેવું નિવેદન આપ્યું છે. તો એચ ટાટ શિક્ષકોના અભિવાદન સમારંભમાં શિક્ષણ મંત્રીનું આ નિવેદન સામે આવ્યું. અમદાવાદમાં ઝોમેટોમાંથી મંગાવેલી મીઠાઈમાંથી ફૂગ નીકળી છે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. ઝોમેટોમાંથી મંગાવેલ મીઠાઈમાં ફૂગ નીકળી હોવાની ઘટના સામે આવી. મણિનગરમાં રહેતા પરિવારને આ ખરાબ અનુભવ થયો છે. તો પ્રસાદ માટે મંગાવેલ મીઠાઈમાં ફૂગ નીકળી છે. ત્યારે મણિનગરના ગ્વાલિયામાંથી મીઠાઈ મંગાવવામાં આવી હતી. મીઠાઈ સાથે અન્ય નમકીન પણ મંગાવવામાં આવ્યું હતું. ત્યારે મીઠાઈમાં ફૂગ નીકળવાની આ ઘટના સામે આવી છે, જેનો વિડીયો પણ સામે આવ્યો છે. પરિવારે આરોગ્ય વિભાગને આ સમગ્ર મામલે જાણ કરી છે. તો આરોગ્ય વિભાગે ગ્વાલિયા સ્વીટને સીલ મારી દીધું છે. તો પ્રસાદ માટે મંગાવેલ મીઠાઈમાં ફૂગ નીકળી. બનાસકાંઠાના ડીસામાં નગરપાલિકાએ ઝુંબેશ હાથ ધરી છે. બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. બનાસકાંઠાના ડીસામાં નગરપાલિકાએ ઝુંબેશ હાથ ધરી છે. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે નગરપાલિકાએ ખાસ ઝુંબેશ હાથ ધરી છે. ગવાડી અને ભોપાલ નગરમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે માંસ મટન વેચતી દુકાનો પર નગરપાલિકાની આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, તપાસ કરવામાં આવી રહી છે. અનેક દુકાનો પરથી માંસ મટન મળતા દુકાનો સીલ કરી દેવામાં આવે છે. નગરપાલિકા અને પોલીસે સાથે રહીને આ સંયુક્ત તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના પાલનપુરમાં લૂંટેરી દુલ્હન સામે આવી છે. બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. બનાસકાંઠાના પાલનપુરમાં લૂંટેરી દુલ્હન સામે આવી છે. ચડોતર ગામે લૂંટેરી દુલ્હને લગ્ન કર્યા હતા. 2.57 લાખ લઈ અડધી રાત્રે આ લૂંટેરી દુલ્હન ફરાર થઈ ગઈ. તો યુવતી 4 દિવસ બાદ પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. પોલીસ મથકે ફરિયાદ માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે. લૂંટેરી દુલ્હનનો આ કિસ્સો સામે આવ્યો છે. દુલ્હન સહિત 5 સામે ફરિયાદ કરવા લેખિત રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત સરકાર છેલ્લા 6 વર્ષથી અન્ય ભાષાના શિક્ષકોની ભરતી નથી કરતી, જેને કારણે લાયક ઉમેદવારોની વય મર્યાદા પણ સમાપ્ત થઈ ગઈ હોવાનો દાવો અન્ય ભાષાના ઉમેદવારોએ કર્યો છે. આજે આ અંગે રાજ્યના અનેક ઉમેદવારોએ સરકાર સામે વ્યથા વ્યક્ત કરી ન્યાય માટે સરકારના દરવાજા ખખડાવ્યા હતા. વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવરે દર્દીના ટાંકા લીધા હોવાનું જાણવા આવતા ચકચાર મચી ગઈ છે. ઇમરજન્સી વોર્ડમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવરે દર્દીના ટાંકા લીધા હતા, ત્યારે તબીબની જેમ ટાંકા લેતા ડ્રાઈવરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વિડીયો વાયરલ થતા તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ આ મામલે સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરે નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે કે અનધિકૃત વ્યક્તિએ ઇમરજન્સી વોર્ડમાં દર્દીની ટાંકા લીધા હતા. અમે તપાસના આદેશ આપ્યા છે. તપાસ બાદ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જે કઈ બી દેખાય છે એમાં એક અનઅધિકૃત વ્યક્તિ ગ્લાવ્સ પહેરીને નીડલ હોલ્ડર હાથમાં રાખીને કોઈ એક ઘાયલ દર્દીના ટાંકા લઈ રહેલો જણાય છે. અને આ જગ્યા કેવા પ્રમાણે અમારા તાત્કાલિક સારવારનો જ કોઈ વિભાગ છે. બનાવ અંગે સંપૂર્ણ તપાસના આદેશો આપી દીધા છે. એ અનઅધિકૃત વ્યક્તિ હતો તો તેને ગ્લાવ્સ અને સાધનો કોણે પર્યાપ્ત માત્રામાં આપ્યા? એને ટાંકા લેતી વખતે નિહાળનાર લોકો કોણ હતા? તે દિવસે ડ્યુટી પર કોણ હતા? સમગ્ર બનાવની તપાસ થશે અને કસૂરવારને સજા થશે. બનાસકાંઠાના કાંકરેજના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો અને ટ્રક સહિત ડમ્પર ચાલકો બેફામ બની રહ્યા છે. ત્યારે મોટા જામપોરની બનાસ નદીના પટમાંથી રેતી ભરેલા ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. ડમ્પર ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બે બાઇક અને દુકાનને અડફેટે લીધી હતી. ખારિયા જામપુર ચોકડી પર ડમ્પર પલટી જતા મોટી દુર્ઘટના ટળી હતી. ગુજરાત 87 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.